વલસાડ તાલુકાના માલવણ ગામ પાસે કોસ્ટલ હાઇવે ઉપર દારૂ ભરેલી કાર ચાલકે ઓગણીસ ગૌવંશે અડફેટમાં લીધા અગિયાર ગૌ વર્ષ ઘટના સ્થળે જ મોત આઠ ઈજાગ્રસ્ત વલસાડ તાલુકાના કોસ્ટલ હાઇવે ઉપર એક દારૂ ભરેલી કારના ચાલકે બેફિકરાઈપૂર્વક કાર ચલાવી કારના ચાલકે રસ્તા ઉપર બેસેલી ઓગણીસ જેટલી ગૌવંશને અડફેટે લઈને ગૌવંશને ઈજાગ્રસ્ત કર્યા હતા દારૂ ભરેલી કાર ચાલકે કાર મૂકીને ભાગી છૂટ્યો હતો ઘટનાની જાણ ડુંગરી પોલીસ અને અગ્નિવીર ગૌ ટીમને અઘટનાની જાણ થતા તાત્કાલિક દોડી આવ્યા હતા ચેક એક કારમાંથી દારૂનો જથ્થો હતો નજીકમાં સંતાઈ ગયેલા એક કારના ચાલકને ઝડપી પાડ્યો હતો વલસાડ તાલુકાના માલવણ ગામના નવસારી જતા કોસ્ટલ હાઈવે ઉપર દારૂ ભરેલી કારના ચાલકે બેફિકરાઈ પૂર્વક પોતાની કાર હંકારી રસ્તા ઉપર બેસેલા ઓગણીસ જેટલા ઘઉવસને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અને દારૂ ભરેલી કારનો ચાલક કાર મૂકી નજીકમાં અંધારામાં સંતાઈ ગયો હતો ઘટનાની જાણ સ્થાનિક લોકોને અને અગ્રણીઓને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટના અંગે ડુંગળી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં ડુંગરી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને ચેક કરતાં કાર નંબર જી જે સોર બીએન તોતેર ચાલકે રસ્તા ઉપર બેસેલા ઓગણીસ જેટલા ઘઉંવંશને અડપેટે લઈને અકસ્માત સર્જ્યો હતો અને ઓગણીસ ગૌવંશ રસ્તા ઉપર ઇજાગ્રસ્ત હાલતમાં પડી રહ્યા હતા ડુંગરી પોલીસે અગ્નિવીર ગૌરક્ષકની ટીમની મદદ મેળવી ઇજાગ્રસ્ત ગૌવંશને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી જ્યારે અગિયાર મૃત્યુ પામેલા ગૌવંશને માલવણ ગામ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારમાં ચેક કરતા કારનો ચાલક અંધારામાં પાણીમાં સંતાયેલી હાલતમાં મરી આવ્યો હતો અગ્નિવીર ગૌરક્ષક અને સ્થાનિક લોકોએ આરોપી કાર ચાલકને ઝડપી ડુંગરી પોલીસની ટીમને સોંપવામાં આવ્યો હતો ઘટના અંગે દારૂનો જથ્થો ભરેલી કાર અને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે કેવુર મિશ્રી જેડેસટીવી વરસાદ રાજા અમૃતભાઈ પટેલ બિલીમોરા રહેવાસી છું વિશ્વ એન્ડુ પરિષદ બિલ્લીમોરા ગ્રુપ જે ચાલે છે તેમાં અમને આ મેસેજ આવ્યો કે વલસાડ રોડ પર ઢોલાઈટી વલસાડ રોડ પર આવી ઘટના ઘટી છે એટલે અમે અહીંયા પહોંચી ગયા ને અમે પહોંચ્યા તે સુધીમાં અગ્નિવીર વલસાડ અને બીજા ગૌસેવકો અહીંયા આવી ગયેલા હતા અને પોલીસ કર્મી પણ અહીંયા હાજર હતા ને તે વચ્ચે વલસાડ અને બીજા ગૌસેવકો સાથે અમે બધા ભેગા મળી ગયા જે જીવિત ગૌવંશ છે તેને સારવાર હેઠળ લીધા અમે ને જે મૃત હતા તે લોકો તે ગૌવંશને અમે દફનવિધિ માટે અહીંયાના સરપંચશ્રીએ આ ગામના સરપંચશ્રીને ખસેડવામાં આવ્યા છે અને બાકીની જે જીવિત ગાય છે તેને સારવાર આપી યોગ્ય સ્થળ પર સારવાર આપી અને નવસારી પાંજરાપોર ખાતે ખસેડી દેવામાં આવ્યા છે ઇકો સ્પોટ ગાડી હતી હવે એમાં ગાડીમાં દારૂ ભરેલો હતો ને એ ગાડી અડફેટેલિડી હાલમાં અમારા જોવામાં આવ્યું કે એ જ ગાડી અહીંયા થોકીને પડેલી ને બધી ગાય વંશને એક્સિડન્ટ કરવામાં એ ગાયનો હાથ હતો અગિયાર ગાય વંશને મૃત્યુ થયા છે અને આઠ ગૌવંશને અડફેટેલી રહ્યા એટલે અગિયાર ગાય મૃત્યુ થઈ ગઈ છે અને આઠ ગાય જીવિત છે તે સારવાર હેઠળ છે કંઈ નહીં આ એક આરોપી જે અહીંયા હંતાએલો હતો એક આરોપી હાટા આવ્યો છે કોઈક ભાઈને જોવામાં આમ તેમ રખડવામાં એક ભાઈ અહીંયા એક આરોપી નીચે પાણીની અંદર નાક બહાર રાખીને શ્વાસ લઈને પાણીમાં ડૂબીને સંતાડેલો હતો ને તે ભાઈને લોકોએ અર્ફે હાથ ધર્યો છે ને પોલીસ કર્મી આપણા જલા સાહેબ એને પોલીસ સ્ટેશને ખસેડવામાં આવ્યો છે ને બસ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આવી રીતે જો બેફામ દારૂનું જે કંઈ ચાલતું હોય ને તે અટકાવવામાં આવે ક્યાં તો પછી તેના પછી યોગ્ય કાર્ય લેવા કાર્ય કરવા નિર્ણય લેવામાં આવે અને એક આ ભાઈને જે પણ કોઈ હતો સદસ્ય જે પકડાયો છે તે આરોપીને કોઈક કાયદાક સજા રીતે આપવામાં આવે એવી અમારી માંગ છે બીજું કાયદા હકીકતમાં એવું છે કે રાતના બાર વાગ્યાને સરસામાં ડુંગરી પીએસઆઈ ઝાલા સાહેબનો મારા પર ફોન આવેલ કે એમના વિસ્તારમાં આવેલ માલવાણ ગામ કોસ્ટેલ હાઈવે પર અકસ્માત થયેલું જેની અંદર દસ અગિયાર ગાય કંઈક ઇન્જર ટોટલ અઢારેક ગાયો ઇન્જર થયેલી હતી એમાં દસેક ગાયો અંદાજીત મૃત્યુ પામેલી હતી અને સાત ગાય સાતથી આઠ ગાય ઇજા થયે ઇજાગ્રસ્ત થયેલી છે એ ગાયોને જે મરેલી ગાયો છે એમને માલવણ સરપંચ દ્વારા એમની વ્યવસ્થા કરીને દફનામાં આવેલી છે અને બાકીને જે ઇન્જર્ડ ગાયો છે એમને અમારા ગૌરક્ષક ટીમ તરફથી અને ઝાલા સાહેબના સપોર્ટથી એમને નવસારી ખરસુપા પાંજરાપોરમાં શિફ્ટ કરેલી છે અને ત્યાં એમની ટૂંકી સારવાર ચાલુ ચાલુ થઈ ગઈ છે હા એક ઇકો સ્પોર્ટ જેવી કોઈ ગાડી હતી ફોર વ્હીલર ફૂલ સ્પીડમાં જઈ રહેલી હતી અને ટૂંકી નોંધમાં એક એણે ગાયો સાથે અથડાઈને એક્સિડન્ટ કરેલું છે ટૂંકું એવું મને પબ્લિક અહીંયા ઘણું તેમાંથી જાણવા એવું મળેલું છે કે એની અંદર કાંઈ એકાદ બે બે દારૂની બોટલ હતી કે વધારે ક્યાંય નથી દારૂની બોટલ હતી એટલું છે કેટલું હતું ને શું છે મને કંઈ ખ્યાલ નથી પણ ટૂંકમાં જે એની સ્પીડ હશે અને ગાયોનું જે એક્સિડન્ટ થયેલું છે અને જે મૃત્યુ પામેલી છે એ હિસાબે ચોક્કસ કહી શકાય ગાડી ફૂલ સ્પીડમાં હતી કડકમાં કડક સજા થાય અને કાર્યવાહી થાય બાકીની આગળ તપાસ ડુંગરી પીએસઆઈ ઝાલા સાહેબ કરી રહેલા છે એના સાહેબ પર તમને પૂરોપૂરો વિશ્વાસ છે સાહેબનું કામ